ধরেন ত্রণ বিষয় ইংলিশ বরাবর তামনে চিত্র দেখাইছে সেনু ছে ইংলিশ নি পাঠ্যপুস্তক নো বরাবর নবনীত ইংলিশ প্রাইমার পার্ট 3 અત્યાર સુધી તમે પાર્ટ 1 અને પાર્ટ 2 પહેલા અને બીજા ધોરણમાં શીખી ગયા છો હવે ધોરણ 3 માં આપણે અંગ્રેજી વિષય જોવાનો છે તો ચાલો ત્યારે કેમ છો મજામાં છો ને હા ઇંગ્લિશ વિષય ગમે છે કે નથી ગમતો ગમે છે ને હા તો તમને એબીસીડી પણ આવડતી હશે પહેલી અને બીજી એબીસીડી શીખી ગયા છો ને કે નથી શીખ્યા કે ભૂલી ગયા છો વેકેશનમાં બરોબર યાદ છે ને ના હોય તો એક વખત એનો મહાવરો તમારી એક ઘરકામની નોટમાં કરી લેવાનો એબીસીડી નો પહેલી અને બીજી અહીંયા આગળ તમારે પાઠ 1 સેનો છે નંબર્સ શું લખેલું છે આપણે ઇંગ્લિશમાં ગુજરાતીમાં પાઠ 1 કહે છે પણ જ્યારે આપણે ઇંગ્લિશમાં ભણતા હોય ત્યારે એને શું બોલાય લેસન 1 બરોબર લેસન 1 નંબર્સ શું લખ્યું છે N U M B E R S હવે તમે કહો છો આ S નંબર્સ નંબર્સ કેમ બોલ્યા છે કારણ કે આપણે એક જ નંબર નથી કરવાનો પણ ઘણા બધા નંબર છે એટલે પાછળ તમારે S લાગે એ બહુ બધું એટલે બહુવચન કહેવાય બરાબર એ તમારે આગળ ભણવાનું આવશે જેમ જેમ તમે ભણશો તેમ આપણે તમને સમજાવીશું કે એકવચન અને બહુવચન કોને કહેવાય એટલે આપણે 11 એકલું ભણીને બેસવાનું નથી પણ આખા 11 થી 20 સુધી લખવાનું છે એટલે એને નંબર્સ કહેવામાં આવે છે ખબર પડી ને નંબર્સ એટલે અંકો બરાબર ગુજરાતીમાં આપણે અંકો કહીએ છીએ અને ઇંગ્લિશમાં નંબર્સ કહીએ છીએ તો અહીંયા આગળ તમે 1 ટુ 10 પહેલા અને બીજામાં શીખી ગયા છો શીખી ગયા છો ને સ્પેલિંગ સાથે આવતા હશે તમારે ઓ એન ઈ 1 ટી ડબલ્યુ ઓ 2 એવું આવડી ગયું છે તો હવે આપણે 1 ટુ 10 શીખી ગયા પછી હવે 11 ટુ 20 સુધી ધોરણ 3 માં તમારે ભણવાનું છે જો અહીંયા આગળ 11 ગુજરાતીમાં 11 અને એની સામે શબ્દમાં 11 એવું લખેલું છે દેખાય છે ને હા તો અહીંયા આગળ ઇંગ્લિશમાં કેવી રીતના લખાવાય 1 કરતાં આવડે છે ને તો બે વખત 1 કર્યા એટલે કેટલા થયા 11 શું કહેવાય અને બે એકડા 11 ને આપણે શું કહીએ છીએ 11 આવતું હશે કદાચ તમારે બીજા ધોરણમાં 11 એવું હા તો 11 એટલે 11 તો એનો સ્પેલિંગ કયો થાય છે ઈ એલ ઈ વી ઈ એન શું થાય એનો સ્પેલિંગ ઈ એલ ઈ વી ઈ એન 11 એટલે 11 બોલતા રહેજો મારી સાથે એટલે સ્પેલિંગ તૈયાર થઈ જાય તમારી બરાબર ને તો અહીંયા આગળ નીચે જુઓ તમને સફરજનના ચિત્રો આપેલા છે અને એની સામે 11 એવું લખેલું પણ છે તો આમાં તમારે તમારી પાસે તમારે અત્યારે પાઠ્યપુસ્તક નથી એટલે આમાં રંગ પૂરવાના આવશે નહીં ફક્ત તમારે ગણતરી કરવાની રહેશે કેટલાની 11 એમાંથી કેટલા એપલ લેવાના છે 11 બરાબર એ ચલો આપણે પછી અહીંયા આગળ જુઓ 11 પછી કેટલા આવે 12 આવે બરાબર 11 પછી 12 તો એને ઇંગ્લિશમાં 12 કહેવાય શું કહેવાય 12 તો એનો સ્પેલિંગ ટી ડબલ્યુ ઈ એલ વી ઈ શું થાય ટી ડબલ્યુ ઈ એલ વી ઈ 12 એટલે 12 પછી આવે છે 13 એટલે 13 શું કહેવાય 13 તો 13 નો સ્પેલિંગ ટી એચ આઈ આર ટી ડબલ ઈ એન 13 એટલે 13 પછી આવે છે 14 એકડ ચોગડ 14 એને 14 આપણે એટલે 14 કહીએ છીએ શું કહીએ છીએ 14 એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન અહીંયા તમે જોયું હશે તમે આટલો સ્પેલિંગ તૈયાર કરી દો એટલે બધામાં એટલા સુધી સરખું જ આવે છે ફક્ત આગળનું તમારે તૈયાર કરવાનું રહેશે તો તમે 1 ટુ 10 કર્યું હશે એટલે આગળનું પણ આવડતું હશે એટલે 11 ટુ 20 તમારે તરત જ તૈયાર થઈ જશે એટલે એક બે વખત તમે લખશો એટલે તમને આ સ્પેલિંગો પણ તૈયાર થઈ જશે ચલો 14 પછી આપણે શું આવશે 15 એટલે 15 તો 15 નો સ્પેલિંગ જોઈએ એફ આઈ એફ ટી ડબલ ઈ એન 15 એટલે 15 બરાબર પછી આવે છે 16 ને 16 કહેવાય એસ આઈ એક્સ ટી ડબલ ઈ એન 16 એટલે 16 પછી આવે છે 17 એટલે 17
17 spelling S E V E N T double E N 17 એટલે 17 17 પછી 18 તો 18 ને ઇંગ્લિશ માં શું કહેવાય ગુજરાતી માં તમે ભણી ગયા છો કે 17 પછી 18 એવી રીતના ઇંગ્લિશ માં પણ 8 એવું બોલ્યા હતા ને હા 7 8 8 ઉપરથી 18 તો 18 નો સ્પેલિંગ EIGHTEEN 18 એટલે 18 બરાબર પછી આવે છે 19 19 એટલે 19 બરાબર 19 એટલે NINETEEN 19 એટલે 19 પછી આવે છે 20 20 ને શું કહેવાય ઇંગ્લિશ માં 20 20 એટલે 20 TWENTY 20 એટલે 20 ચાલો 11 ટુ 20 ના સ્પેલિંગોમાં ખબર પડી ગઈ ખૂબ જ સહેલા છે અઘરા નથી તમે આગળનો થોડુંક તૈયાર કરશો એટલે તમને આ સ્પેલિંગો તૈયાર કરવામાં કોઈ તકલીફ અથવા મુશ્કેલી પડશે નહીં અને તમારે ઇંગ્લિશની નોટ બનાવવાની છે બરાબર ચાર લીટીની નોટમાં તમે પહેલા ને બીજામાં જેવું લખતા હતા ને એવું ત્રીજા ધોરણમાં પણ તમારી ઇંગ્લિશની નોટ એક બનાવવાની છે ચાર લીટીની અને એમાં 11 ટુ 20 તમારે સુંદર અક્ષરે લખવાનું રહેશે અને આટલું લખવાનું છે તમારી નોટબુકમાં પણ આ લખવાનું નથી જો તમારે લખવું હોય તો તમે પણ ચિત્ર દોરીને લખી શકો છો અને તમારા ફન ટાઈમ એટલે આનંદનો સમય અહીંયા આગળ શું લખ્યું છે આનંદનો સમય જો તમારે આનંદનો સમય આનંદ કરવો હોય તો તમે સફરજનના ચિત્રો જેવા આવડે એવા દોરવાના છે અને તેમાં તમારે રંગ પૂરવાના છે બરાબર તો અહીંયા આગળ તમને ફન ટાઈમ તમને હું સમજાવી દઉં જુઓ અહીંયા 11 લખ્યા છે એટલે કેટલા સફરજનમાં આપણે રંગ પૂરવાના છે સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાય એપલ તો એપલમાં કેટલા એપલમાં રંગ પૂરવાના છે આપણે ગણીશું ચાલો ગણીએ ત્યારે 1 2 3 4 5 6 7 8 9 10 and 11 બરાબર 11 સુધી તમારે રંગ પૂરવાના છે અને ઇંગ્લિશનો પીરિયડ હોય ત્યારે અંકો બોલીએ ત્યારે તમારે ઇંગ્લિશમાં જ બોલવાનું રાખવાનું પછી ગુજરાતીમાં ગણતરી કરવાની નહીં તો તમને ઝડપથી નંબર્સ આવડશે ચાલો પછી એના પછી આપણા 12 લખેલા છે 12 નો સ્પેલિંગ પણ વાંચતું રહેવાનું સાથે સાથે એટલે સ્પેલિંગ પણ તમારે તૈયાર થઈ જશે તો આપણે 12 એપલ ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12 બરાબર એવી જ રીતના પાછળ તમારે 13 આવશે તેમાં પણ 13 એપલ ગણવાના છે ને ગણજો આળસ કરતા નહીં બરાબર પછી 14 14 એટલે 14 14 એપલ ગણવાના છે અને બને ત્યાં સુધી ઇંગ્લિશમાં અંકો બોલજો અને પછી એના ગણતરી કરજો પછી આવે છે 15 તો આમાં 15 એપલ ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 and 15 બરાબર થઈ ગયા 15 એપલ્સ તો એટલા 15 એપલ્સમાં તમને ગમે બરાબર તો તમારે રંગ પૂરવાના છે અત્યારે તો તમે બધા ફ્રી જ હશો સમય પણ પસાર કરવો હશે એટલે તમે આવું રંગ પૂરણીનું કાર્ય કરી શકો છો બરાબર ચાલો હવે આગળ જોઈશું 16 તો આમાંથી તમારે 16 એપલ શોધવાના છે અને તેમાં રંગ પૂરવાના છે આગળ જુઓ 17 તો આમાંથી પણ કેટલા એપલ શોધવાના છે તમારે 17 પછી 18 18 એપલ પછી 19 19 એટલે 19 યાદ છે ને હા પછી આવે છે 20 તો એ 20 એપલ શોધ્યા ચાલો ગણો તો બોલો તો મારી સાથે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20 કેટલા સફરજન છે 20 બધામાં પણ રંગ પૂરવાના થશે બરાબર ચાલો અહીંયા આગળ તમારો ફન ટાઈમનો ક્વેશ્ચન એક પૂરો થાય છે એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન એટલે પ્રશ્ન તો પ્રશ્ન 2 માં
જુઓ સૂચના અહીંયા આગળ ચિત્ર ગણી સંખ્યા અંકો અને અંકો અને શબ્દમાં બંનેમાં લખવાના છે અંકો અને શબ્દમાં તો ખબર પડે ને આને અંક કહેવાય અને આને શબ્દ કહેવાય તો આગળ તમારે સ્પેલિંગો આવી ગયા હશે સ્પેલિંગો તૈયાર ના થયા હોય તો તમે આગળ જોઈને સ્પેલિંગો જોઈને એમાં લખી શકો છો બરોબર હવે અહીંયા આગળ ચિત્રો આપેલા છે તમારે ગણવાના છે શેનું ચિત્ર છે પેન્સિલનું ચિત્ર છે બરોબર તો આમાં અહીંયા નીચે લખેલું છે એટલે તમારે 14 ચિત્રો ગણી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એન્ડ 14 કેટલી પેન્સિલ્સ થઈ 14 બરોબર એટલે 14 તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે અને બોક્સની અંદર અંકમાં 14 લખવાનું છે ચાલો હવે એપલ ગણીશું આપણે ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ 11 કેટલા એપલ થયા 11 તો બોક્સની અંદર 11 લખવાના અને ખાલી જગ્યામાં એનો સ્પેલિંગ લખવાનો છે ELEVEN 11 બરોબર પછી આવે છે 20 તો આપણે ગણી લઈએ કેટલા સ્ટાર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20 થઈ ગયા 20 તો બોક્સની અંદર 20 એટલે 20 અને એની સામેનો સ્પેલિંગ લખવાનો છે TWENTY બરોબર ચાલો હવે શેનું ચિત્ર દેખાય છે ફૂલોનું ફૂલોને શું કહેવાય ફ્લાવર્સ બરોબર ચાલો ત્યારે આપણે ફ્લાવર્સ ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એન્ડ 13 કેટલા થયા 13 એટલે 13 એનો સ્પેલિંગ લખીશું THIRTEEN 13 એટલે 13 ચાલો એના પછી આવે છે આ ચિત્ર હા હમણાં જ તમે જોયું હશે રસ્તા ઉપર શેનું હતું આપણો રાષ્ટ્રધ્વજ બરોબર તો રાષ્ટ્રધ્વજ ગણીશું આપણે શું કહીએ છીએ એને ફ્લેગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 એન્ડ 19 કેટલા થયા 19 તો 19 નો સ્પેલિંગ આવડે છે 9 નો સ્પેલિંગ આવડે એટલે 19 નો સ્પેલિંગ તમને આવડી જશે બરોબર તો બોક્સની અંદર તમારે 19 એટલે 19 અને એની સામે એનો સ્પેલિંગ NINETEEN 19 બરોબર ચાલો હા હવે પછી બાજુનું ચિત્ર જુઓ એમાં શેનું છે પિન કહેવાય બરોબર જે ટાંકણી કહો છો એને આપણે ઇંગ્લિશમાં પિન કહીએ છીએ જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એન્ડ 17 કેટલા થયા 17 એટલે બોલો તો 17 એને શું કહેવાય ગુજરાતીમાં 17 સરસ તો બોક્સમાં આપણે 17 લખી અને એની સામે એનો સ્પેલિંગ SEVEN 17 થઈ ગયું ચાલો હવે પછી આવે છે હા પતંગો ગમે છે ને બધાને ગમે છે તો શું કહેવાય એને ઇંગ્લિશમાં કાઈટ ચાલો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એન્ડ 15 કેટલી થઈ 15 તો બોક્સની અંદર તમારે 15 લખવાના છે અને એની સામે એનો સ્પેલિંગ પણ લખવાનો છે FIFTEEN 15 બરોબર થઈ ગયું ને ચાલો હવે આગળ જુઓ શેનું પાન છે પીપળાનું પાન ચાલો ત્યારે પીપળાના પાનની ગણતરી કરીશું એને શું કહેવાય ઇંગ્લિશમાં લીફ લીફ એટલે પાંદડું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 એન્ડ 12 કેટલા પાંદડા થયા 12 એટલે 12 તો બોક્સની અંદર આપણે ઇંગ્લિશમાં 12 લખવાના છે અને એની સામેનો સ્પેલિંગ લખવાનો છે તો સ્પેલિંગ જો TWELVE 12 એટલે 12
ચાલો હવે આવે છે સેનું ચિત્ર દેખાય છે ટોપી કેપ બરોબર ચાલો આપણે ગણીશું એને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 એન્ડ 16 કેટલી થઈ 16 એટલે 16 ટોપી થઈ 16 કેપ હવે જુઓ એનો સ્પેલિંગ બરોબર બોક્સ માં તમે 16 લખી પછી એનો સ્પેલિંગ S I X T E N 16 એટલે 16 ચાલો હવે આપણે છેલ્લું ચિત્ર જોઈએ શેનું છે બોલ મજા આવે છે ને દડો રમવાની ગુજરાતી માં દડો અને ઇંગ્લિશ માં આપણે એને બોલ કહીએ છીએ તો આપણે ગણતરી કરીશું તેની ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એન્ડ 18 કેટલા થયા 18 તો બોક્સ માં 18 લખી ને એની સામે એનો સ્પેલિંગ લખવાનો છે E I G H T E N 18 એટલે 18 બરોબર ચાલો અહીંયા આગળ આપણો લેસન નંબર 1 ઇંગ્લિશ માં પૂર્ણ થાય છે ચાર લીટીની નોટ બનાવી તમારે હોમવર્ક કરવાનું છે અને રોજે રોજનું હોમવર્ક નિયમિત કરો તો તમારે હોમવર્કમાં વધારો થશે નહીં સુંદર અક્ષરે અહીંયા આગળથી તમારે એક વખત ગુજરાતીમાં 11 આમાં જે રીતના આપ્યું છે એવી રીતના નોટમાં લખવાનું છે અને ફન ટાઈમમાં જો તમને ચિત્ર દોરવું હોય તો તમે દોરી શકો છો નહીં તો પછી તમારે ફક્ત એના સ્પેલિંગ લખવાના છે અને આમાં પણ તમને ચિત્ર દોરતા ના આવડે તો તમારે શું કરવાનું સ્ટાર દોરી શકો અથવા ફૂદડી ચોકડી ગોળ કોઈ પણ કરી શકો છો પણ કેટલા કરવાના તમારે અહીંયા આગળ આપેલા હોય કે અહીંયા આગળ 14 છે એટલે 14 જ ચિત્ર દોરવાના છે પછી જે ચિત્ર તમે તમારને આવડતું હોય એ ચિત્ર તમે દોરી એની સામે તમારે સ્પેલિંગ લખવાના છે બરાબર ચાલો ત્યારે આવજો ગુડ બાય